ગુડ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પાના નંબર 162 પરના જોઈશું. 162 ઉપર તમે જોઈ શકતા હશો, આ કોષ્ટક જુઓ. અહીંયા ઘરમાં કામમાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. એની કુલ સંખ્યા નથી આપી, પણ ઘરની સફાઈમાં વાસણ સાફ કરવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. આ સંખ્યાઓનો સરવાળો કરીને આપણે અમુક પ્રશ્નોના જવાબ આપીશું. પહેલાં તો કોષ્ટકમાં ઘરમાં મદદ કરતા એટલે કે ઘરની સાફ સફાઈમાં મદદ કરતા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કુલ વિદ્યાર્થીઓની ગણતરી કરીએ તો કુલ વિદ્યાર્થીઓ 100 છે. કેટલા છે? 100 વિદ્યાર્થીઓ છે. આ 100 વિદ્યાર્થીઓ છે. હવે તેને આપણે આવા અલગ પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખમાં દર્શાવવાના છે. તો વર્તુળ આલેખમાં આ રીતે દર્શાવેલા છે અમુક, તો આપણે પણ દર્શાવવાના રહેશે. ચાલો તો આપણે દર્શાવી દઈએ કે વર્તુળ આલેખમાં કેટલા દર્શાવ્યા છે આપણે જોઈએ. ચાલો ઓકે, તો આ વર્તુળ આલેખમાં દર્શાવેલો ભાગ આપણે જોઈ લઈએ. ચાલો જોઈએ, અહીં તમને કહી દીધું છે કે ઘરની સફાઈ માટે કેટલા વિદ્યાર્થીઓ છે ભાગ લીધેલો? 10 વિદ્યાર્થીઓ ઘરની સાફ સફાઈમાં મદદ કરે છે. ચાલો એનાથી ઓછા તો 3 વિદ્યાર્થીઓ, 3 અહીં હોઈ શકે. આ 3 વિદ્યાર્થીઓ શું કરે છે? તો કપડાં ધોવા માટે. શું કરવા માટે? તો કપડાં ધોવા માટે. ચાલો 10થી થોડાક વધુ હોય એવા વિદ્યાર્થી, તો 15 વિદ્યાર્થીઓ એવા છે. 10થી થોડાક વધારે હોય એવા 15 વિદ્યાર્થીઓ વાસણ સાફ કરવામાં મદદ કરે છે. શું કરવામાં? વાસણ સાફ કરવામાં મદદરૂપ થાય છે. વાસણ સાફ કરવામાં. ચાલો હવે એનાથી થોડાક વધુ છે, તો 25 વિદ્યાર્થીઓ છે. એ 25 વિદ્યાર્થીઓ શું કરે છે? ખાવાનું બનાવવું અને પીરસવું એમાં મદદરૂપ થાય છે. એની પછી મોટો ભાગ છે થોડો, એટલે કે 47 જેટલા વિદ્યાર્થીઓ બજારે જવામાં મદદરૂપ થાય છે. શું કરે છે? બજારે જવામાં 47 વિદ્યાર્થીઓ મદદરૂપ થાય છે. આ 100 વિદ્યાર્થીઓનું પૂરેપૂરું તમારું પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે પાના નંબર 163 ઉપરનો મહાવળો કરી, અને 163 નંબરના મહાવળા ઉપર કહ્યું છે કે મહાવળો છે, બીજા નંબરનો મહાવળો છે, શાળા છૂટ્યા પછીનો સમય. 10 મિત્રોને પૂછો કે તેને શું કરવું ગમે છે. ટીવી જોવું, ફૂટબોલ રમવું, વાટાની ચોપડી વાંચવી. હવે બીજા 3 ખાના તમે પસંદ કરી શકો છો. મમ્મીને ઘરના કામમાં મદદ કરવાનું ગમે છે, કે પછી હોમવર્ક કરવાનું એટલે કે ગૃહકાર્ય કરવું, અથવા તો પછી કંઈક નવું, ક્રાફ્ટ કરવું, કટિંગ કરીને ક્રાફ્ટ કરવું, કે પછી રમવું લઈએ, કેરમ રમવું. હે ને? ઓકે, ચાલ આટલી વસ્તુ લીધી છે. ચાલો 10 જ વિદ્યાર્થીઓને પૂછવાનું છે. 10થી વધુ વિદ્યાર્થી હોવા જોઈએ નહીં. આ શાળા સમય પછી તેઓને શું કરવું ગમે છે તે, અને વિદ્યાર્થીઓની સંખ્યા. 10 વિદ્યાર્થીઓની સંખ્યા જ આવવી જોઈએ, 10 વિદ્યાર્થીઓથી વધવા જોઈએ નહીં. આપણે અત્યારે 1-10 જ બનાવીએ છીએ, બરાબર ને? ચાલો ટીવી જોવું અને ફૂટબોલ રમવું. ચાલો ટીવી જોવું કેટલા જણને ગમે છે તમારા મિત્રોને? આપણે આશરે લખીએ, ચાલો તમારા 2 મિત્રોને ટીવી જોવું ગમે છે. ઓકે, ચાલો ફૂટબોલ રમવું કેટલા મિત્રોને ગમે છે તમારા? ચાલો 3 મિત્રોને ફૂટબોલ રમવું ગમે છે. વાર્તાની ચોપડી વાંચવી કેટલા મિત્રોને ગમે છે? તો વાર્તાની ચોપડી વાંચવી 1 મિત્રને ગમે છે, બરાબર? ચાલો હવે મમ્મીને મદદ કરવાની કેટલા જણને ગમે છે? ચાલો 2 જણને મમ્મીની મદદ કરવાની ગમે છે. તમારા 2 મિત્રોને મમ્મીની મદદ કરવાનું ગમે છે. ગૃહકાર્ય કરવું કેટલા જણને ગમે છે? બરાબર, હવે અહીંયા ગણતા જજો. 2, 3, 4, 5, 6, 7, 8 થઈ ગયા. હવે 9 ને 10, એટલે કે ગૃહકાર્ય કરવું 1 જણને ગમે છે.
અને કેરમ રમવું પણ એક જ જણને ગમે છે એવું કરવું પડે. કેમ? કારણ કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, દસ વિદ્યાર્થીઓની જ કુલ સંખ્યા લેવાની છે. એટલે કે તમારા મિત્રોની સંખ્યા દસ, એટલે કુલ દસ વિદ્યાર્થીઓ થઈ ગયા. કે આટલા વિદ્યાર્થીઓને આટલું કરવું ગમે છે. તમારા મિત્રો આવા છે, તમારા એવા મિત્રો છે કે જે બે મિત્રોને ટીવી જોવું ગમે છે, તમારા બીજા ત્રણ મિત્રો એવા છે કે તેને ફૂટબોલ રમવું ગમે છે. આ રીતે વાર્તાની ચોપડી વાંચવી હોય તો એક જ મિત્ર એવો છે કે જેને વાર્તાની ચોપડી વાંચવું ગમે છે. આ રીતે તમારે આ રીતે પણ કોષ્ટક બનાવવાનું, તમારા મિત્રોને પૂછવાનું તમને શું ગમે છે. આ રીતે તમે આવૃત્તિ કોષ્ટક બનાવી શકો છો. હવે વિચારો કે આમાં આવૃત્તિ કોષ્ટક કેવું બનશે. બે વિદ્યાર્થીઓ છે તો કેવું કોષ્ટક બનશે? એક અને બે લીટીમાં, બરાબર ને? આમાં ત્રણ વિદ્યાર્થીઓ પસંદ કરે છે ફૂટબોલ રમવાનું, તો કેવું કોષ્ટક બનાવશો? આવું, બરાબર ને? હવે વાર્તાની ચોપડી વાંચવી છે. આપણે આવૃત્તિ કોષ્ટક બનાવી દઈએ, બાજુમાં આવૃત્તિ કોષ્ટક બનાવીએ છીએ બાજુમાં, એટલે એમાં આવૃત્તિ કોષ્ટક પણ આપણે ખબર પડે. આવૃત્તિ ચિહ્ન કહેવાય. ચાલો આવૃત્તિ ચિહ્ન પણ આપણે કમ્પ્લીટ કરીએ. આવૃત્તિ ચિહ્ન, ચાલો જો આવૃત્તિ ચિહ્ન બનાવતા શીખીએ. ચાલો બે છે એટલે કેટલી લીટી આવશે? એક અને બે, બરાબર ને? ચાલો ત્રણ છે, એક બે અને ત્રણ. એક છે એટલે કે એક જ, બે છે એટલે કે આ રીતે. ઓકે, એક છે તો એક એક. હવે અહીંયા ગાડી દસ, કુલ સંખ્યા દસ થઈ ગઈ, બરાબર ને? દસ હોય તો કેટલા બોક્સ પડાય? આ રીતે પડાય, આ રીતે પડાય. પાંચ ને પાંચ દસ એમ થાય. પણ અહીંયા કુલ સંખ્યા છે એટલે આને પાડવા જવાનું નહીં, તો પેપર ગણતરીમાં લેવા પડે. ઓકે, આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીઓની સંખ્યા દસ વિદ્યાર્થીઓ એટલે કે દસ મિત્રોને આપણે પૂછી લીધું કે તેમને શું કરવું ગમે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પાના નંબર 164 પરના દાખલાઓ જોઈશું. 164 નંબરના પાના ઉપર તમે આ ચિત્ર જો. આ રાગીની છે, રાગીની છે અને રાગીનીને ટીવી જોવું ખૂબ જ ગમે છે. એટલે એ ટીવી જોઈ રહી છે. જોયું? એ ટીવી જોઈ રહી છે. થોડીક માહિતી આપી છે એના વિશે આપણે જોઈએ. રાગીની ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે. રાગીનીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે. એક દિવસ તેને કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો. તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે 14 જાહેરાતો આવે છે. તેમાંથી 10 જેટલી જાહેરાતો બાળકોનો અભિનય કરે એવી જાહેરાતો હોય છે. એટલે કે કુલ 14 જાહેરાતો આવે છે, તેમાંથી 10 જાહેરાતો એવી હોય છે કે જેમાં બાળકો જ અભિનય કરતા હોય છે. તો બાળકો જ અભિનય કરતા હોય છે, તો એમાં થોડા પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલો જ પ્રશ્ન છે કે તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરતા હશે? જો 14 જેટલી જાહેરાતો હોય, તેમાંથી તો 10 જેટલી બાળકો દ્વારા જ કરવામાં આવેલી જાહેરાતો છે. તો આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરતા હશે? એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ એ હોઈ શકે કે કાર્ટૂન એ સૌથી વધુ બાળકો જોતા હોય છે, સૌથી વધુ બાળકો દ્વારા જોવાતો પ્રોગ્રામ છે, એટલે કે જોવાતો કાર્યક્રમ છે. તેમાં વચ્ચે વચ્ચે બાળકોની જાહેરાત એટલા માટે કરવામાં આવે છે કે બાળકોની જાહેરાત જોવી ગમે છે. બાળકોને બાળકો જોવા વધુ ગમે છે. જેમ તમારા જેવા બાળકો કંઈ કરતા હોય તો તમને એ જોવાનું વધુ ગમે છે. અને જે તે જાહેરાતની વસ્તુની ખરીદી કરવાની અને લાવવાની ઈચ્છા બાળકોના મગજમાં જાગે છે, જેથી વસ્તુનું વેચાણ વધુ થાય. એ જાહેરાત શાના માટે કરવામાં આવે છે? કે એ બાળક જો એ જાહેરાત જોઈ તો એ જાહેરાત જોઈને એ વસ્તુ, જે વસ્તુની જાહેરાત છે તે વસ્તુ લાવવાની ઈચ્છા બાળકના મગજમાં વધુ પડતી આવે. અને એનાથી એ જાહેરાત જે વસ્તુની કરવામાં આવી રહી છે એ વસ્તુનું વેચાણ વધે. તેથી બાળકો દ્વારા જાહેરાત કરાવવામાં આવે છે અને એ જાહેરાત કાર્ટૂન દરમિયાન, કાર્ટૂન ચાલતું હોય એ દરમિયાન વચ્ચે વધુ પડતી જાહેરાતો ગોઠવવામાં આવે છે કે જેથી એમનું વેચાણ વધુ થાય. એ જે વસ્તુના માલિક છે એ વસ્તુ વધુ વેચાય એવું ઈચ્છે છે, એટલે વસ્તુનું વેચાણ વધુ થાય તે માટે જાહેરાત કરવામાં આવે છે.